हेलो एवरीवन, वेलकम टू ट्राई एंड टेस्ट किचन। आज हूँ तमारी साथे शेर करीस चाइनीज ब्रेड पकोड़ा। एकदम सिंपल अने इजी रेसिपी छे। आ पकोड़ा बनावामां खूब ज टेस्टी अने क्रिस्पी बने छे, जे घर में नाना थी लई मोटा बधाने खूब ज भावशे। तो क्यारेक मंचूरियन खावानुं मन थाय तो तमे आ चाइनीज ब्रेड पकोड़ा जरूरथी ट्राई करजो। तो चालो रेसिपी स्टार्ट करिए। रेसिपी स्टार्ट करता पहला हूँ तमने रिक्वेस्ट करीश कि तमे जो मारी चैनल पर नवा हो तो चैनल ने सब्सक्राइब करवानी छे। सब्सक्राइब करवो ये बिल्कुल ज फ्री छे। सब्सक्राइब करवा माटे नीचे आपेलो रेड बटन प्रेस करी बाजू में आपेलो बेल आइकन प्रेस करवो, जेथी बधा वीडियो नी नोटिफिकेशन तमने मळती रहे। चाइनीज ब्रेड पकोड़ा बनावा माटे मैं अहीं चार नंग ब्रेड लीधी छे। हवे आपणे एक बाउल में पाणी लईशुं, त्यारबाद ब्रेड ने पाणी में आ रीते डीप करी अने पाणी बधुं ज आपणे स्क्वीज करी लेशुं। अने एक बाउल में ट्रांसफर करी लेशुं। आज रीते आपणे बीजा बधा ज ब्रेड ने पण तैयार करी लेशुं। तो तमे जोई शको छो कि आपड़ा ब्रेड बिल्कुल रेडी छे। हवे त्यारबाद आपणे एक नानी झीणी समारेली डूंगळी एड करशुं, एक टमाटर एड करशुं झीणू समारेलू, नानू झीणू समारेलू लीलू मरचू एक नंग। त्यારબાદ આપણે તેમાં સ્વાદ અનુસાર નમક એડ કરશું, એક ટેબલસ્પૂન ટોમેટો કેચઅપ એડ કરશું, અને 1/4 કપ મેંદો યુઝ કરશું। અહીંયા હું એક કપ કોર્નફ્લોર એડ કરું છું। કોર્નફ્લોર એડ કરવું એ ઓપ્શનલ છે, તમે કોર્નફ્લોરની જગ્યાએ એક ટેબલસ્પૂન રાઈસ ફ્લાવર પણ યુઝ કરી શકો। ત્યારબાદ હું એક ટેબલસ્પૂન સોયા સોસ એડ કરીશ। હવે આપણે સારી રીતે મિક્સ કરી લઈશું। આપણે અહીંયા પાણીનો ઉપયોગ બિલકુલ જ નથી કરવાનો, બીકોઝ આપણા બ્રેડ ઓલરેડી મોઇસ્ટ જ છે, એમાં પાણીનું પ્રમાણ છે જ, એટલા માટે આપણે પાણીનો ઉપયોગ બિલકુલ પણ નહીં કરીશું અને આ મિક્સરને સારી રીતે મિક્સ કરી લઈશું। તમે જોઈ શકો છો કે આપણું મિશ્રણ રેડી છે। આપણે આ મિશ્રણમાં બિલકુલ પણ પાણી એડ નથી કર્યું। તો ચાલો હવે આપણે એના પકોડા બનાવીએ। પકોડા તળવા માટે તેલ ઓલરેડી ગરમ થઈ ગયું છે, ત્યારબાદ આપણે પકોડા તેલમાં એડ કરી દઈશું। હવે આપણે આને 1 મિનિટ સુધી આ રીતે ફ્રાય થવા દેશું। 1 મિનિટ બાદ આપણે આ પકોડાને હળવે હાથે ટર્ન કરી લઈશું અને બીજી બાજુ પણ ફ્રાય થવા દઈશું। બે મિનિટ બાદ તમે જોઈ શકો છો કે આપણા બ્રેડના ચાઇનીઝ પકોડા એકદમ સરસ ક્રિસ્પી ફ્રાય થઈ ગયા છે। તો હવે આપણે એને એક પ્લેટમાં કાઢી લઈશું। ખૂબ જ સરસ કલર આવ્યો છે અને એકદમ જ ક્રિસ્પી બન્યા છે। હવે આપણે આ જ રીતે આપણી બીજી બેચ પણ ફ્રાય કરી લઈશું।
तो आपणी બીજી બેચના ચાઇનીઝ બ્રેડ પકોડા એકદમ સરસ ફ્રાય થઈને તૈયાર થઈ ગયા છે. તો ચાલો આપણે એને સર્વ કરી લઈએ. તો રેડી છે આપણા ક્રિસ્પી અને સુપર ટેસ્ટી ચાઇનીઝ બ્રેડ પકોડા. તમે પણ ઘરે એકવાર ચોક્કસથી ટ્રાય કરજો, ઘરના કિડ્સને તો ખૂબ જ ભાવશે. તમને જો મારી આ રેસીપી ગમી હોય તો વધારેમાં વધારે લાઇક કરજો, ફ્રેન્ડ્સ ફેમિલી અને રિલેટિવ જોડે શેર કરજો, અને હા, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તો ફરી મળીશું એક નવી રેસીપી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ ધ વિડીયો.